હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ નેટવે ટેકનિકલ સપોર્ટમાં તો મિત્રો આજે આપણે શીખવાના છીએ માઇક્રોસોફ્ટ બોર્ડ બે હજાર તેર એની અંદર આપણે જોવાનું છે હોમ મેનુ હોમ મેનુની અંદર આપણે ફર્સ્ટ આ વિડિયોમાં ક્લિપબોર્ડ બ્લોક્સ અને ફોન્ટ બ્લોક્સ આ બે વસ્તુ જોવાના છીએ આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ કે માઇક્રોસોફ્ટ વર્ડ બે હજાર તેરની જે બેઝિક માહિતી હતી તે હવે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે જો હજી સુધી ત્યાં તમે વિડીયો ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તે વિડીયોની લિંક મળી જશે ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો તો ચાલો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા ફર્સ્ટ બ્લોક્સ આવે છે જેનું નામ છે ક્લિપબોર્ડ બ્લોક્સ જેની અંદર ચાર મેનુ આવે છે કટ કોપી પેસ્ટ અને ફોર્મેટ પેઇન્ટર તો મિત્રો તમે કટ કોપી અને પેસ્ટ આ ત્રણ મિન્યુ વિશે પરિચિત હશો છતાંય આપણે એકવાર જોઈ લઈએ કે એનો શું ઉપયોગ થાય છે તેમાં પહેલાં જોઈએ કટ તો કટનો ઉપયોગ એવો થાય છે કે કોઈ એક સેન્ટેન્સ છે અથવા કોઈ એક લીટી અથવા શબ્દને એક જગ્યાએથી કાઢી અને એનો બીજી જગ્યાએ ઉપયોગ કરવો છે ત્યારે કટનો ઉપયોગ થાય છે જેમ કે આ ટેકનિકલ શબ્દ દેખાય છે તે મારે અહીંયાથી કાઢી અને આ સપોર્ટ લખ્યું છે એની પાછળ મારે યુઝ કરવો છે તો ટેકનિકલ શબ્દને સિલેક્ટ કરી અહીંયા કટ ઉપર ક્લિક કરી દેવાનું એટલે તે શબ્દ ત્યાંથી કટ થઈ જશે હવે શબ્દનો આપણે બીજી જે પણ જગ્યાએ ઉપયોગ કરવો હોય ત્યાં જઈને આપણે પેસ્ટ ઉપર એકવાર ક્લિક કરી દેવાનું એટલે ત્યાં તે આવી જશે પછી ત્યાર પછી છે કોપી કોપી એટલે કે નકલ કરવી કોઈ એક શબ્દ છે કે જેને આપણે નકલ કરવી છે કોપી કરવી છે તો એ શબ્દને સિલેક્ટ કરી કોપી ઉપર જઈને ક્લિક કરી દેવાનું ત્યાર પછી હવે જે પણ જગ્યાએ એનો યુઝ કરવો છે તે જગ્યાએ ફરીથી એકવાર પેસ્ટ કરી દેવાનું ત્યાર પછી તમે અહીંયા પેસ્ટમાં નીચે જોશો તો પેસ્ટ પેશિયલ આવે છે તો એ પણ આપણે સમજી લઈએ એમાં પહેલું આવે છે કીપ સોર્સ ફોર્મેટિંગ ત્યાર પછી બીજું આવે છે મર્જ ફોર્મેટિંગ અને ત્રીજા નંબરનું આવે છે કીપ ટેક્સ્ટ ઓનલી તો હવે મિત્રો તમે અહીંયા જુઓ છો તો અહીંયા એક લાઇન લખી છે નેટવે ટેકનિકલ સપોર્ટ એની અંદર મેં શું કર્યું છે તો કે રેડ કલર કર્યો છે અને બોલ્ડ અને ઇટાલિક કર્યું છે તો સાથે મેં ફોર્મેટિંગ પણ કંઈક ને કંઈક કર્યું છે તો હવે આપણે એ વસ્તુની પહેલાં કોપી મારી લઈએ અહીંથી મેં કોપી મારી લીધી ત્યાર પછી આ જગ્યાએ એનો ઉપયોગ કરવો છે પણ કઈ રીતે પેસ્ટ સ્પેશિયલ દ્વારા તો અહીંયા તમે જોઈએ તો પહેલું અહીંયા ઓપ્શન આવે છે કીપ સોસ ફોર્મેટિંગ તો મિત્રો આ ઓપ્શનમાં એવું થશે કે જ્યાંથી તમે કોપી મારી છે તે જગ્યાએ તે વસ્તુનું જે પણ ફોર્મેટિંગ છે એ સહિત તમે પેસ્ટ તમે કરી શકશો ત્યાર પછી બીજા નંબરનું છે મર્જ ફોર્મેટિંગ મર્જ ફોર્મેટિંગ એવું થશે કે તમારું જે રનિંગ લખાણ ચાલુ છે તેમાં જે ડિફોલ્ટ લખાણ આવતું હોય તે રીતનું મર્જ એની સાથે થઈ જશે અને ત્યાર પછી છેલ્લું આવે છે કીપ ટેક્સ ઓનલી એટલે ખાલી ટેક્સ જ તમારો કોપી થશે એની સાથે જે ફોર્મેટિંગ છે એ ફોર્મેટિંગ કોપી નહીં થાય તો આ ત્રણ ઓપ્શન છે એ ત્રણ ઓપ્શનમાંથી કોઈ પણ ઓપ્શનનો ઉપયોગ કરી તમે પેસ્ટ કરી શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આવે છે ફોર્મેટ પેન્ટર મિત્રો ફોર્મેટ પેન્ટરનો ઉપયોગ એવો થાય છે કે કોઈપણ લખાણમાં જે ફોર્મેટિંગ કરેલું હોય છે ફોર્મેટિંગ એટલે તમને કદાચ ખ્યાલ જ હશે કે જે આ બધી વસ્તુ થતી હોય તેને આપણે ફોર્મેટિંગ કહી શકીએ છીએ તો હવે જે ટેક્સ્ટ લખેલો હોય છે એમાં જે ફોર્મેટિંગ કરેલું છે એની જો તમારે ખાલી કોપી મારવી હોય તો ફોર્મેટિંગની કોપી આપણે મારી શકીએ છીએ કઈ રીતે તો પહેલાં તો જે વસ્તુમાં ફોર્મેટિંગ કરેલું છે તે વસ્તુને આપણે સિલેક્ટ કરી અને ત્યાર પછી ફોર્મેટ પેન્ટર ઉપર ક્લિક કરી દેવાનું રહેશે હવે એ ફોર્મેટ પેન્ટરનો તમારે બીજી જે પણ જગ્યાએ યુઝ કરવો છે તે જગ્યાએ આ રીતે સિલેક્ટ કરીને તમે યુઝ કરી શકશો જો તમે જોઈ શકો છો કે નીચે જે ફોર્મેટિંગ હતું એવું પણ એ જ ફોર્મેટિંગ થઈ ગયું છે તો મિત્રો અહીંયા પૂરું થાય છે આપણું ક્લિપબોર્ડ બ્લોક્સ એની અંદર જે ચાર મેનુ હતા એ આપણે જોયા ત્યાર પછી હવે આપણે જોઈએ ફોન્ટ બ્લોક્સ તો ફોન્ટ બ્લોક્સની અંદર સૌ પ્રથમ અહીંયા આવે છે ફોન્ટ તો ફોન્ટ તમને ખ્યાલ જ હશે કે કોઈ પણ આ ફોન્ટ છે જેને આપણે ચેન્જ કરવા હોય એની સ્ટાઇલ ચેન્જ કરવી હોય તો અહીંથી આપણે કરી શકીએ છીએ અહીંયા તમે જુઓ તો ઘણી બધી પ્રકારના તમને ફોન્ટ જોવા મળશે જેવા પણ તમે ફોન્ટ રાખવા હોય એવા તમે અહીંથી સેટ કરી શકો છો માની લો કે આ રીતના ફોન્ટ રાખવા છે તો આની ઉપર તમે ક્લિક કરી દેશો એટલે આ રીતના ફોન્ટ રહી જશે ત્યાર પછી અહીંયા આવે છે સાઇઝ એટલે ફોન્ટની જેટલી તમારે સાઈઝ રાખવી હોય એ સાઇઝ તમે અહીંથી સેટ કરી શકશો છો જેમ કે ઓછામાં ઓછી આઠ આપેલી છે અને વધુમાં વધુ બહુતેર આપેલી છે એનાથી કોઈ ડિફરન્ટ પ્રકારની સાઇઝ જોઈતી હોય તો અહીંયા ઉપર જે આંકડો લખેલો છે તેને ચેકી અને કીબોર્ડમાંથી ટાઈપ કરી એ પ્રકારની સાઇઝ તમે લઈ શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા બે પ્રકારના મેનુ આપેલા છે એકનું નામ છે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ અને બીજાનું નામ છે ડિક્રીઝ ફોન્ટ સાઇઝ તો એ બે મેનુની મદદથી પણ આપણે સાઇઝમાં વધારો ઘટાડો કરી શકીએ છીએ કઈ રીતે તો કોઈ લીટી અથવા શબ્દને સિલેક્ટ કરી અને અહીંયા જે મેનુ આપેલું છે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ એની ઉપર તમે ક્લિક કરતા જાશો એટલે એની ફોન્ટની સાઇઝ વધતી જશે જેટલી વાર તમે ક્લિક કરશો એ રીતના ફોન્ટની સાઇઝ વધતી જશે અને ત્યાર પછી જે આ મેનુ આપેલું છે ડિક્રીઝ ફોન્ટ સાઇઝ એના એનાથી સાઇઝ ઓછી થતી જશે જેની ઉપર ક્લિક કરતા જાશો એટલે ધીમે ધીમે સાઇઝ ઘટતી જશે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા એક ઓપ્શન આપેલું છે ચેન્જ કેસ તો ચેન્જ કેસ એટલે શું થશે મિત્રો ચાલો હવે આપણે જોઈએ તો એમાં પાંચ ઓપ્શન આપેલા છે પેલું છે સેન્ટેન્સ કેસ બીજું લોઅર કેસ ત્રીજું અપર કેસ ચોથું કેપિટલાઇજ ઈચ વર્ડ અને પાંચમા નંબરનું છે ટોગલ કેસ તો માની લો કે કોઈ આ સેન્ટેન્સ છે તે લોઅર કેસમાં લખેલું છે લોઅર કેસ એટલે કે બીજા નંબરની એબીસીડી બીજી એબીસીડી આપણે કહીએ તો હવે માની લો કે આ રીતના બીજી એ બીસીડીમાં લખેલું છે હવે આને આપણે કેપિટલ કરવું છે તો એ સેન્ટેન્સને સિલેક્ટ કરી અને અહીંયા જઈ અને અપર કેસ ઉપર આપણે ક્લિક કરી દેશું એટલે આખું પહેલી એબીસીડીમાં કેપિટલમાં લખાઈ જશે હવે ત્યાર પછી માની લો કે કોઈ આપણી પાસે સેન્ટેન્સ કેપિટલમાં જ લખેલું છે અને હવે આપણે એને લોઅર કેસ કરવું છે તો ત્યારે એ જ સેન્ટેન્સ સિલેક્ટ કરી અને ત્યાર પછી ચેન્જ કેસમાં જઈ અને અહીંયા લોઅર કેસ ઉપર ક્લિક કરી દેશો એટલે ફરી સેન્ટેન્સ આપણું બીજી એ બીસીડીમાં એટલે કે લોઅર કેસમાં આવી જશે ત્યાર પછી આગળ જોઈએ તો એના પછી આપેલું છે કેપિટલાઇઝ ઈચ વર્ડ તો કેપિટલાઇઝ ઈચ વર્ડમાં એવું થશે કે સેન્ટેસ કોઈ આપણે સિલેક્ટ કરીએ અને ત્યાર પછી અહીંયા કેસમાં જે કેપિટલાઇઝ ઈચ વર્ડ કરી દેસું એટલે ત્યાર પછી બધા શબ્દનો જે પહેલો અક્ષર છે એ કેવો થઈ જશે કેપિટલ ત્યાર પછી અહીંયા છેલ્લું એક આપેલું છે ટોગલ કેસ તો ટોગલ કેસમાં એવું થશે કે ટોગલ કેસમાં બધા શબ્દના પહેલાં અક્ષર સ્મોલ રહેશે અને બાકીના બધા કેપિટલ રહેશે ત્યાર પછી હવે આ આપણું ઉપર છેલ્લે બાકી રહ્યું છે સેન્ટેન્સ કેસ તો મિત્રો સેન્ટેન્સ કેસ એટલે એવું થશે કે કોઈ એક સેન્ટેન્સ છે માની લો અહીંયા એક પેરેગ્રાફ લખેલો છે તો આમાં એક સેન્ટેન્સ ક્યાં થશે તો અહીંયા સેન્ટેન્સ થશે પૂરો અહીંયા પોઈન્ટ છે ત્યાં તો અત્યારે આ જુઓ તો તમે સેન્ટેન્સ કેસમાં જ લખેલી છે બધી વસ્તુ સેન્ટેન્સ કેસમાં એવું થશે કે એક વાક્યના બધા શબ્દના પહેલો જે શબ્દ છે અને એનો જે પહેલો જ અક્ષર છે એ કેપિટલ થશે ત્યાર પછી આગળ બીજું સેન્ટેન્સ આવે તો એનો પહેલાં શબ્દનો પહેલો જ અક્ષર કેપિટલ થશે જો અહીંયા તમે જોઈ શકો છો તો આને કહેવાય છે સેન્ટેન્સ કેસ તો ત્યાર પછી આગળ જોઈએ તો આગળ અહીંયા મેનુ આપેલું છે ક્લિયર ફોર્મેટિંગ તો ક્લિયર ફોર્મેટિંગ એટલે આપણે કોઈ સેન્ટેન્સની અંદર જે ફોર્મેટિંગ કર્યું હોય છે બોલ્ડ ઇટાલિક કલર કે જે કાંઈ વસ્તુ છે તેને સાવ ક્લિયર કરી નાખવી છે નોર્મલ કરી નાખવું છે ત્યારે ક્લિયર ફોર્મેટિંગનો ઉપયોગ થાય છે કોઈ સેન્ટેન્સ કે જેની વસ્તુ ફોર્મેટિંગ આપણે કાઢી નાખવું હોય તેને સિલેક્ટ કરી ક્લિયર ફોર્મેટિંગ ઉપર જેને ક્લિક કરશો એટલે તે ડિફોલ્ટ જે રીતનું છે તે ડિફોલ્ટ થઈ જશે તેનું બધી પ્રકારનું ફોર્મેટિંગ નીકળી જશે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપેલું છે બોલ્ડ હવે તમને ખ્યાલ જ હશે કદાચ જેમ કે આ ટેકનિકલ શબ્દ છે એને મારે બોલ્ડ કરવો છે તો એની ઉપર ક્લિક કરશું એટલે બોલ્ડ થઈ જશે એટલે કે અક્ષર ઘાટા થઈ જશે ત્યાર પછી આ સપોર્ટ શબ્દ છે એને મારે ઇટાલિક કરવો છે તો ઇટાલિક ઉપર જઈને ક્લિક કરી દઈશ એટલે એ અક્ષર ત્રાસા થઈ જશે ઇટાલિકમાં ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપ્યું છે અંડરલાઇન તો અહીંયા નીચે આ શબ્દની નીચે મારે અંડરલાઈન કરવી છે તો એ શબ્દને સિલેક્ટ કરી અંડરલાઇન ઉપર જઈને ક્લિક કરી દઈશ એટલે એની નીચે એક અંડરલાઈન આવી જશે ત્યાર પછી એ જ અન્ડરલાઇનમાં ઘણા પ્રકાર આવે છે તે ડાઉનવર્ડ એરા ઉપર તમે ક્લિક કરશો એટલે તમને જોવા મળશે જેમ કે અહીંયા આપેલી છે ડબલ લાઇન ત્યાર પછી આપેલી છે થિક લાઇન ત્યાર પછી આપેલી છે ડોટેડ લાઇન એ રીતના તમે જોશો તો તમને ઘણી બધી પ્રકારની અહીંયા ડિઝાઇન અલગ અલગ આપી છે જેવી તમારે અન્ડરલાઇન સેટ કરવી હોય એવી તમે સેટ કરી શકો છો માની લો કે આપણે ડબલ લાઇન લઈએ છીએ ત્યાર પછી અન્ડરલાઇનમાં જ અંદર વધુ જોઈએ તો અહીંયા ડાઉનલોડ એરા ઉપર ક્લિક કરશો એટલે અન્ડરલાઇન કલર તમને અહીંયા બતાવશે તો માની લો કે અંડરલાઇનનો તમારે કોઈ કલર રાખવો છે આમાંથી તો એ કલર તમે અહીંથી સેટ કરી શકશો જેવો બી તમારે કલર રાખવો હોય એ તમે પસંદ કરી શકશો માની લો કે રેડ કલર ઉપર ક્લિક કરશું એટલે આપણી અન્ડરલાઈન રેડ કલરની થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા એક મેનુ આપેલું છે જેનું નામ છે સ્ટ્રાઇક આઉટ સ્ટ્રાઇક આઉટ એટલે કે કોઈ લીટી અથવા કોઈ શબ્દ ઉપર તમારે ચેકો જ્યારે મારવો હોય ઉપર લીટી મારવી હોય ત્યારે સ્ટ્રાઇક આઉટનો ઉપયોગ થાય છે જેમ કે આ સપોર્ટ શબ્દ છે તેની ઉપર મારે સ્ટ્રાઇક આઉટ કરવું છે તો એની ઉપર જઈને ક્લિક કરી દઈશ એટલે એની ઉપર એક આ રીતની લીટી આવી જશે અને એ જ વસ્તુ તમારે ના જોતી હોય ફરીથી કાઢી નાખવી હોય તો એ જ વસ્તુને પાછી સિલેક્ટ કરી સ્ટ્રાઇક આઉટ ફરીથી એકવાર ક્લિક કરી દેવાનું એટલે તે ત્યાંથી વહી જશે ત્યાર પછી આગળ જોઈએ તો એ બે મેનુ આપેલા છે એકનું નામ છે સબસ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ અને બીજાનું નામ છે સુપરસ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ તો એ બે મેનુનો શું ઉપયોગ થાય છે ચાલો આપણે જોઈએ તો એ બે મેનુમાં આપણે જોઈએ તો અહીંયા એક વિજ્ઞાનનું સૂત્ર લખેલું છે એસ ટુ તો એમાં જે ટુ છે એ નાનો આવે છે અને નીચેની જગ્યાએ આવે છે તો એ ટુને સિલેક્ટ કરી અને અહીંયા જઈ અને સબસ્ક્રિપ્ટ ઉપર આપણે ક્લિક કરી દઈએ એટલે એ પ્રકારે થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો માની લ્યો કે અહીંયા દસ છે એનો મારે સ્ક્વેર કરવો છે તો અહીંયા દસ લખી બે લખીએ તો આ તો એકસો બે થઈ જાય તો જ્યારે સ્ક્વેર કરવું હોય તો બેને સિલેક્ટ કરી અને સુપરસ્ક્રિપ્ટ ઉપર જઈને ક્લિક કરશું એટલે એ સ્ક્વેરની રૂપે ઉપર વયો જશે તો આ રીતના આપણે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી આગળ જોઈએ તો અહીં આપેલું છે જેનું નામ છે ટેક્સની ઇફેક્ટ છે જે ટેક્સની ઇફેક્ટ આપણે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરવો હોય કોઈ એવું નામ છે કે કોઈ એવો શબ્દ છે તો એની ઉપર આપણે કરી શકીએ છીએ તો અહીં જોઈએ કે આપણે નેટવે ટેકનિકલ સપોર્ટ આ રીતનું લખ્યું છે તેને કોઈ સારી એવી ડિઝાઇનમાં લખવું છે તો અહીંયા આપણે ક્લિક કરી અને તમે જોઈ શકો છો ઘણી બધી સ્ટાઇલો તમને આપેલી છે તેમાંથી જે બી પ્રકારે તમારે સેટ કરવું હોય તે રીતના સ્ટાઇલ પસંદ કરી અને તમે સેટ કરી શકો છો જેમ કે આ આપણે પસંદ આવે છે તો આની ઉપર ક્લિક કરી દે તો તમારું એ રીતના સ્ટાઇલ રહી જશે ત્યાર પછી આગળ જોઈએ તો અહીં આપેલું છે ટેક્સ્ટ હાઇલાઇટર કલર ટેક્સ્ટ હાઇલાઇટર કલર એટલે કોઈ શબ્દ છે કોઈ લીટી છે કે જેને તમારે હાઇલાઇટ કરવી છે તો ત્યારે ટેક્સ્ટ હાઇલાઇટર કલરનો ઉપયોગ થાય છે જેમ કે આ ટેકનિકલ શબ્દ છે તેને મારે ટેક્સ્ટ હાઇલાઇટર કલર આપવો છે તો તેને સિલેક્ટ કરી અને ટેક્સ્ટ હાઇલાઇટર કલરની બાજુમાં અહીંયા એરો આપેલો છે એની ઉપર ક્લિક કરીશ તો હાઇલાઇટના તમને આટલા બધા કલર મળી જશે જે હાઇલાઇટના કલર છે એમાંથી તમે કોઈ બી કલર સેટ કરી શકો છો જેમ કે આ રાખ્યા છે આપણે ગ્રીન એની ઉપર ક્લિક કરી દઈએ એટલે આ રીતના ટેકનિકલ શબ્દ હવે આપણો હાઇલાઇટ થઈ ગયો છે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપેલું છે ફોન્ટ ફોન્ટ કલર માની લો કે તમારે ફોન્ટનો કલર કોઈ ચેન્જ કરવો છે ડિફોલ્ટ બ્લેક જ આવે છે તો તમારે ફોન્ટનો કોઈ કલર રાખવો છે તો એ ફોન્ટને પહેલાં સિલેક્ટ કરી અને અહીંયા એરા ઉપર ડાઉનવર્ડ એરા ઉપર જઈ અને ક્લિક કરશો તો જે કલરનું બોક્સ આવે છે તે કલરનું બોક્સ ખુલી જશે જેવો તમારે કલર સેટ કરવો હોય એવો તમે અહીંયાથી કરી શકો છો માની લો કે આપણે રેડ કલર કરી લઈએ અને હજી એ જ ફોન્ટ કલરની અંદર તમે ડાઉન એરિયા ઉપર જાશો એટલે અહીંયા નીચે તમને મોર કલર જોવા મળશે તો મોર કલરમાં જાશો તો અહીંયા આ રીતનું એક બોક્સ ખુલી જશે સ્ટાન્ડર્ડ નામનું હવે તેમાં તમે જોઈ શકો છો તમને ઘણી બધી પ્રકારના કલર આપ્યા છે તમારે ઘે જેવો બી કલર સેટ કરવો હોય એવો તમે સેટ કરી શકો છો જો અહીં બે બોક્સ બતાવે છે કરંટ અને ન્યૂ કરંટ એટલે હાલમાં જે કલર છે એ તમને અહીંયા બતાવશે અને ન્યૂ એટલે જે તમે પસંદ કરેલો છે એ તમને અહીંયા બતાવશે તમારો કલર પસંદ થઈ જાય ત્યાર પછી અહીંયા ઓકે આપી દો એટલે એ રીતનો તમારો કલર સેટ થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો અહીં આપેલું છે કસ્ટમ તો કસ્ટમમાં તમે તમારી અનુકૂળતા મુજબનો કલર બનાવી શકો છો જો અહીંથી આપણે જે રીતના મૂવ કરીએ છીએ તે રીતના તમે કલર જો નીચે આ બોક્સની અંદર જોઈ શકો છો એક કલર તમને બનતો જણાશે જેવો બી કલર તમારે બનાવવો એવો તમે બનાવી શકો જ્યારે તમારો પરફેક્ટ કલર બની જાય ત્યારે અહીંયા ઓકે આપી દેવાનો એટલે એ રીતનો તમારો ફોન્ટનો કલર રહી જશે જો આ રીતે તો મિત્રો અહીંયા પૂરું થાય છે આપણું ફોન્ટ બ્લોક્સ જે આપણે બધા મેનુ હમણાં જોયા ત્યાર પછી આગળનું બ્લોક્સ આવે છે પેરેગ્રાફ બ્લોક્સ ત્યાર પછી આવે છે સ્ટાઇલ બ્લોક્સ અને ત્યાર પછી આવે છે એડિટિંગ બ્લોક્સ જે આપણે આગળના વિડીયોમાં જોઈશું આજના વિડીયોમાં બસ એટલું જ તો આગળના વિડીયોમાં ફરી મળીશું અને જો તમે મારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલ બે આઇકન ઉપર ક્લિક કરજો તેનાથી મારા આવનારા વિડિયોની નોટિફિકેશન તમને મળી આવે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે વિડિયોને શેર કરજો અને વિડીયોને લાઇક જરૂર કરજો